માદરી ગામે પત્નીના પરિવારના સભ્યોના ત્રાસ સહન ન થતાં કૂવામાં કૂદેલા 19 વર્ષીય યુવકનું ડૂબી જવાથી મોત, જેને લઈને આ મામલે શહેરા પોલીસ મથકે 4 વ્યક્તિઓ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી. મૃતક યુવકના ઘરે બાળકીનો જન્મ થયા બાદ પિયર જવા માટે પત્ની અવારનવાર પતિ સાથે ઝઘડા તકરાર કરતી હોવાની ફરિયાદમાં ઉલ્લેખ થયો છે. આ ઘટનાની જાણ ફાયર ફાઇટર અને શહેરા પોલીસને કરાતા શહેરા અને ગોધરા નગરપાલિકાની ફાયર ફાઇટર ટીમ, મુક્ત જીવન ડિઝાસ્ટર મેનેજમેન્ટ રેસ્ક્યુ ટીમ તેમજ શહેરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને કૂવામાંથી રાહુલની લાશને બહાર કાઢવામાં આવી હતી. લાશને ત્યારબાદ પીએમ કરવા માટે સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલે શહેરા પોલીસ મથકે દલપત પટેલ, સવિતા પટેલ, પ્રકાશ પટેલ તેમજ કમલેશ ભરવાડ એમ 4 વ્યક્તિ સામે મરવા માટેની દુષ્પ્રેરણા ગુનો નોંધવામાં આવ્યો હતો. રિપોર્ટર નિલેશ દરજી, વાત્સલ્યમ સમાચાર, શહેર. આજરોજ સવારે 10:45 ની આસપાસ શહેરા નગરપાલિકા ખાતે 108 દ્વારા જાણ કરવામાં આવી હતી કે પાદેડી ગામે એક વ્યક્તિ કૂવામાં પડેલ છે, જેના અનુસંધાને શહેરા નગરપાલિકાની ફાયર ટીમ તેમજ મુક્ત જીવન ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ સ્થળ પર પહોંચી હતી. ત્યારબાદ ગોધરા નગરપાલિકાની ફાયર ટીમ પણ આવી ગઈ હતી. 3 ટીમો સંયુક્ત થઈ અને કૂવામાંથી વ્યક્તિને શોધ્યો હતો. ટીમ પહોંચે તે પહેલાં જ વ્યક્તિનું મૃત્યુ થયેલ હતું, જેથી ડેડ બોડી કૂવામાંથી બહાર કાઢીને પોલીસને સુપર કરવામાં આવેલ હતી. જીતેન્દ્ર સિંહ રાઠોડ, સેનેટરી ઇન્સ્પેક્ટર, શહેરા નગરપાલિકા. મણિહલો શ્રી સ્વામિનારાયણ ગાંધી સંસ્થા દ્વારા સંચાલિત મુક્ત જીવન ડિઝાસ્ટર મેનેજમેન્ટ એન્ડ રેસ્ક્યુ ટ્રેનિંગ એકેડમી શહેરા તેમજ IHRDCની ટીમ દ્વારા આજે શહેરા નગરપાલિકામાંથી અમને કોલ મળ્યો હતો કે પાદરડી ગામે કૂવાની અંદર એક વ્યક્તિ ડૂબી ગયેલ છે. તેની જાણ થતાં જ શહેરા નગરપાલિકાની સાથે મળીને રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તેમાં ગોધરા નગરપાલિકાની ટીમ, ફાયરની ટીમ પણ જોડાયેલ હતી, જેમાં ખૂબ મશક્કત બાદ ડેડ બોડી બહાર કાઢીને પોલીસ તેમજ 108 સોંપી દેવામાં આવી.